Hello students, how are you all? I hope you all are fine at your home. Today we'll see Standard 6 subject Gujarati and your book name is Kuhu. In the previous video, we have started chapter number 2 and we have our chapter 2 is incomplete. Today we will see the continuous story. Now see. एक सवारे कुकड़ो वंडीए चढ़ीने बोलियो, कुकड़े कुक। हवे आगळना पाठमां जोई गया था कि कागड़ो कुकड़ीने कहे छे कि तारे उड़वानो शुं काम, तने थोड़ी माथे कलगी उगवानी छे। हवे ए सांभळीने कुकड़ीने गुस्सो आव्यो हतो। तो आगळ जोईए, एक सवारे कुकड़ो वंडीए चढ़ीने बोलियो, कुकड़े कुक। ने पछी પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો, પોતાની મસ્તીમાં જ તો વંડી પર ચાલવા માંડ્યો। ત્યાં એણે શું જોયું? થોડી જ દૂર વંડી પર હતી કુકડી, કે નથી થોડે જ દૂર વંડી પર કોણ હતો? કુકડી હતી। કુકડી મહેનત કરીને હવે વંડી પર ચડતી થઈ ગઈ હતી। આના પરથી શું શીખવાનું મળે? કે હંમેશા गर्ल्स के बॉयज एवं कहीं होतु नथी, मेहनत करे तो गर्ल्स पण आगर जाई सके छे। ते वंडी पर चढ़वा जेटली होशियार थई गई हती। अरे कुकड़ी तू अहिया? कुकड़ाए पूछ्यू कुकड़ी ने, के अरे कुकड़ी तू अहिया? कुकड़ाए नवाई थी पूछ्यू, ने नवाई लगी। हाँ हूँ यहाँ हवे चढ़ी सकू छू वंडी पर। कुकड़ी शू कहे के हवे हूँ पर वंडी पर चढ़ी सकू छू। कुकड़ी વટથી બોલીને કુકડાની જેમ જ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી, એ પણ વટથી બોલી। ચારે બાજુ શું હતું? તો હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા, કે જે નીચા ઝાડ હતા, જે નીચેથી એ ઝાડ જોતી હતી તે એણે નજરની સામે જોયા। નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડના દાળ પાંદડા એની નજર સામે હતા, કે નીચેથી એને માળમાળ ઝાડના પાંદડા જે જોવા મળે તે આજે એની નજરની સામે હતા। કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ આ બધા પક્ષી છે, બધા એને જોતી હતી, બધાને એણે જોયા। પણ ઉકરડા પાસે જમીન પર પણ એણે ક્યાં જોયેલા? ઉકરડા પાસે જમીન પર જોયેલા, આજે એણે બધાને ઉપર જોયા। એ પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂલતા જોયા, એ પંખીઓને એણે ક્યાં જોયા? ઝાડની ડાળે ઉડતા ઝૂલતા જોયા। કુકડી ખુશ થઈ, નવાઈ પામી, હવે એ તો ખુશ થઈ ગઈ અને નવાઈ પામી, હરખ ગેલી થઈ ગઈ। એ તો એને તો એટલો બધો હરખ આવી ગયો, એ તો હરખ ગેલી થઈ ગઈ। ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ, ત્યાં એણે દૂરથી કોણે જોયું? કાબરે જોઈ। એ ઉડીને કુકડીની પાસે આવી, કાબર ઉડીને કુકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી। હવે વંડી પર બેસી એની સાથે બેસીને શું બોલી? એ કુકડી, જો તો ખરી તને માથે કલગી ઉગી છે। હવે શું બોલી? કે એ કુકડી તું જો તો ખરી તને માથે કલગી ઉગી છે। હે ખરેખર? કુકડીએ પૂછ્યું, શું સાચું ખરેખર? તો કાબરે જવાબ આપ્યો, હસ તો વળી, હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પેલા દોડડાયા કાગડાને, કે હું જો ખોટું બોલતી હોય તો તું આ ચકલીને પૂછ અને પેલો દોડડાયો કાગડો છે ને એને પૂછ, તારી કલગી બધાને દેખાય છે, કે તારી જે કલગી છે એ બધાને દેખાય છે। ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધા આવ્યા ને બોલ્યા। હવે તેવામાં કાગડો, પછી ચકલી, પોપટ અને કબૂતર બધા આવ્યા અને બોલ્યા, વાહ વાહ, કુકડીને માથે કલગી ઉગી, કે કુકડીને માથે પણ કલગી ઉગી છે। બધાએ પાંખો ફફડાવી, તાળીઓ પાડી, પોતાની પાંખો ફફડાવી અને તાળીઓ પાડી। હવે તો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું, હવે કુકડી રોજ વંડી પર ચડે, નવું જોવા માંડ્યું, શીખવા માંડ્યું, નવું જોવા માંડ્યું, શીખવા માંડ્યું। જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો
કરવા માંડી. જમીન પર જ્યારે આવતી ત્યારે એના જેવી જે બીજી કુકડીઓ હતી ને એને દુનિયાની વાતો જે બંડી પરથી બેસીને જે દેખાતી હતી, દુનિયાની જે બધી વાતો હતી તે એને કરવા માંડી. એનું ઈંડા સેવવાનું ચાલુ રાખ્યું. ઈંડા પણ એને સેવવાનું ચાલુ રાખ્યું. બચ્ચાને ચણતા શીખવવાનું એ ચાલુ રાખ્યું. જે ચણતા શીખવાડતી હતી ને એ પણ એને ચાલુ રાખ્યું. આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવા મહેનત કરતી સમજાવતી. આ બધું તો એણે ચાલુ જ રાખ્યું, પણ બીજી બધી જે કુકડીઓ હતી ને તેને પણ એણે ઉડવાનું શીખવવા મહેનત કરતી, તેને પણ સમજાવતી અને શીખવવા માંડી. કોઈકે માન્યું, કોઈકે ન માન્યું, કોઈકે માન્યું અને કોઈકે ન માન્યું. પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કૂકડો ખૂબ ખુશ થયો. હવે કૂકડો પણ પોતાની સાથે જે કુકડી ઉડી તેને જોઈને ખૂબ ખૂબ ખુશ થયો. જોકે કાગડાએ અને બીજા થોડા કૂકડા કૂકડીઓએ કહ્યું, કલગી ઉગી તે તો ઠીક, મારા ભાઈ કૂકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કૂકડીબાઈ? કે કલગી ઉગી તે તો ઠીક, પણ કૂકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો? કૂકડાને તો રંગીન પીછા હોય તો તે તમે ક્યાંથી લાવશો? કૂકડી વિચારે છે, વખત છે ને પીછા ઉગે ખરા, કોને ખબર? કે વખત છે, વખત આવશે ને પીછા પણ ઉગશે, કોને ખબર? આની લેખિકા છે સ્વાતિ મેટ. નાઉ સી નેક્સ્ટ પેજ. હવે આ એક કવિતા છે એ આપણે જોઈએ. મારે પૂછવા છે એક બે સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? હવે મારે પૂછવા છે એટલે કે બાળક છે તો શું કહે છે કે મારે એક પ્રશ્ન પૂછવા છે કે મમ્મીના માથે તો લાંબો ચોટલો છે અને આ પપ્પાના માથે ટાલ કેમ? મારે પૂછવા છે એક બે સવાલ. એવું કેમ? પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં બફ. કે પાણીના ભારથી વાદળાઓ કોઈ દિવસ બફ નહીં થાય. આખો દી પાણીની સાથે રમે એને થાય નહીં શરદીને કફ. કે આખો દિવસ વાદળામાં તો પાણી હોય તો એ પાણીની સાથે રમે તો પણ એને કોઈ દિવસ કફ થતો નથી. પેન્સિલ આ રોવા કેમ માંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ? આપણે સંચાથી પેન્સિલને શાર્પનરથી છોલીએ તો આ પેન્સિલ કેમ રડતી નથી? કે સંચો એની છાલ ઉખાડી નાખે, ચામડી ઉખાડી નાખે. આપણી ચામડી પર કંઈક વાગે કે જરા હોરાય તો આપણને લોહી નીકળે તો આ ને આપણને રડવું આવે તો આ પેન્સિલને કંઈ નહીં થાય, એ કેમ નહીં રડતી હશે? મારે પૂછવા છે એક બે સવાલ. મમ્મીને પહેલેથી મસ્ત મોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? કે મમ્મીને તો પહેલેથી જ મસ્ત મોટો ચોટલો છે ને પપ્પાને માથે ટાલ કેમ છે? મારે પૂછવા છે એક બે સવાલ. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા? કે ઝાડમાંથી પાંદડાઓ, પાનખરની ઋતુ આવે તો પાંદડાઓ ખરવા માંડે છે તે કેમ ખરવા માંડ્યા? શું પંખીએ કરી હશે કિટ્ટા? કે શું પંખીએ કિટ્ટા કરી હશે કે પાંદડા ખરવા માંડ્યા? એવું બધું આ બાળક વિચારે છે. રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા. કે રોકેટ પણ કોઈ કોઈ દિવસ આપણે જોઈએ તો રોકેટ જાય તો એક મોટો લીટો પડી જાય આકાશમાં. તો એ આકાશમાં નીકળે ત્યારે કદી કદી લીટા પડી જાય. પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથરિયા રૂમાલ. હવે પર્વત પરથી આપણે જો નીચે ખેતરને જોઈએ તો રૂમાલ પાથરિયા હોય એવું જ લાગે. તો પર્વત પરથી જો આપણે જોઈએ તો ત્યારે એવું લાગે કે આ રૂમાલ કોણે પાથરિયા હશે? મારે પૂછવા છે એક બે સવાલ. ના કવિ છે જીગર જોશી. પ્રેમ. અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે અને બધી જ એક્સરસાઇઝ જે ટેક્સ્ટબુકની અંદર છે, ક્વેશ્ચન આન્સર્સ જે છે એ વર્કબુકના પાર્ટ મેં વિડીયોમાં મૂક્યા છે, તમે જોઈ શકો છો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.